विद्यार्थी मित्रों नमस्कार, पीपी सवाणी शाळा द्वारा હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયોની અંદર આપણે નાની ઈ એટલે કે નાની ઈની માત્રા જોઈ હતી. આજે આપણે મોટો ઈ એટલે કે ઈની માત્રા જોશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈની માત્રા જોઈએ. ઈ સે ઈક, ઈક એટલે કે સેડી. બાજુની બાજુમાં સીટીનું ચિત્ર આપેલું છે, સીટી અને સિસોટી. ઈની માત્રા તો આપણે જોઈશું કે અહીંયા ઓળખો, વાંચો અને લખો. એમાં તમારે ઈ તમને લખીને બતાવ્યો છે, ઈ તમારે લખવાનો છે અને લખતા શીખવાનું છે. ચલો હિન્દી અક્ષરો ઓળખો, વાંચો અને તેનો મહાવરો કરો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનો ઉચ્ચારણ કરીશું. અને ઉચ્ચારણ કેવો થશે વિદ્યાર્થી મિત્રો? લાંબો. તો કેવી રીતે વાંચશું આપણે? કી ખી, ગી ગી, ચી છી, ઝી ઝી, ટી થી, ધી ધી, ની ટી ઠી, ડી ધી, ની પી ફી, બી ભી મી, ઈ ઝી લી, વી સી શી, સી હી, સી ત્રી ની. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કી થી ની સુધી આ રીતે ઉચ્ચારણ કરવાના છે. પછી છે નીચે હિન્દી શબ્દ વાંચો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હિન્દીની અંદર આ શબ્દ તમારે તમારી પુસ્તકમાં વાંચતા ગઈને લખવાના છે. ચલો આપણે એનું વાંચન કરીશું. ઈક સીટી દિખલાતા, ઈટ દાદી ઘડી, આઈ શીલા તિતલી, ગાડી હાથી મછલી, લડકી ભીમ બકરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે શબ્દ વાંચવાના અને પછી લખવાના છે. ચલો હવે આગળ જોઈશું. હવે આગળ આપણને સરસ મજાનું એક કાવ્ય જેવું નાનું અમથું સોપાન વાંચો અને યાદ રાખવા આપણને આપ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, અંદર એક માતા, એક એમની દીકરી અને એક હાથી દેખાય છે અને એક રેલગાડી પણ દેખાય છે. ચાલો આપણે એનું વાંચન કરીએ. શું લખ્યું છે? ગાડી આવી ગાડી આવી. અહીંયા આપણને કીધું છે કે ગાડી આવી ગાડી આવી. સીટી બજી ગાડી આવી ગાડી આવી. શીલા આવી દાદી આવી. એવું કહે છે ગાડી આવે છે ગાડી આવે છે, અને એમાંથી એમાં શીલા આવે છે અને દાદી આવે છે. દાદી લાઈ હાથી, દાદી શું લાવે છે? હાથી. હાથી સબકા સાથી, એવું કહે છે હાથી સબ બધાનો સાથી છે. હાથી નાચ દેખાતા હે, હાથી નાચ બધાને એટલે કે નાચીને બતાવે છે. સબકા દિલ બહેલાતા હે, અને બધાનું હૃદય જીતી લે છે, બધાને બધાને મજા આવે છે. તો સબકા દિલ બહેલાતા હે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે સોપાન પણ વાંચીને યાદ રાખવાનું છે. ચલો આવતા વિડીયોની અંદર આપણે આગળનું જોઈશું. અસ્તુ.